चलो आज आप प्रेजेंट कंटीन्युअस टेन्स ग्रामरनो पार्ट सात शीखवाना छे, बराबर। तो प्रेजेंट कंटीन्युअस टेन्स एटले शू? तो प्रेजेंट कंटीन्युअस टेन्स नो गुजराती थाय छे प्रेजेंट एटले के वर्तमान काल, पण कंटीन्युअस एटले के चालू वर्तमान काल, बराबर। प्रेजेंट कंटीन्युअस टेन्स नो गुजराती थशे चालू वर्तमान काल। હવે ચાલુ વર્તમાન કાળ તો આપણે સાદો વર્તમાન કાળ શીખ્યો હતો, વર્તમાન કાળમાં કેવી ક્રિયાઓ આવે કે જે રોજે રોજ બરોજ ચાલતી હોય એવી ક્રિયાઓ આવે, પણ ચાલુ વર્તમાન કાળમાં કેવી ક્રિયાઓ છે કે જે ક્રિયા આપણે બોલીએ છીએ ત્યારે એ ક્રિયા થઈ જ રહી છે, એટલે કે એ ક્રિયા હાલને હાલ હાલના સમયમાં ચાલુ જ છે, એવી ક્રિયાઓ માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। હવે ચાલુ વર્તમાન કાળ જોતા પહેલાં આપણે ચાલુ વર્તમાન કાળની આપણે વાક્ય રચના જોઈશું। તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના થશે, આપણે વાક્યમાં સૌથી પહેલાં કર્તા લઈશું। કર્તા પ્રમાણે અહીંયા એમ ઇઝ અથવા આરનો ઉપયોગ કરવાનો, એટલે કે એમ ઇઝ આર મૂકીશું। પછી આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કોઈ ક્રિયા હોય બરાબર, ખાવાની પીવાની ઉવાની આ બધી ક્રિયા હોય, એનું અંગ્રેજી એટલે કે એનું કોઈ, ધારો કે સ્લીપ છે બરાબર, સ્લીપ એટલે ઊંઘવું, તો એ ઊંઘવાની ક્રિયા થઈ ગઈ બરાબર। તો સ્લીપનો જે સ્પેલિંગ છે, સ્લીપના સ્પેલિંગની પાછળ આઈએનજી અને આગળ આપણા વધારાના શબ્દો। તો આપણે હવે એક આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના પ્રમાણે એક આપણે વાક્ય લઈએ કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, એનો મતલબ થઈ ગયો કે અત્યારે હાલે જ આ ક્રિયા કેવી છે, ચાલુ છે। આ વાક્ય છે ચાલુ વર્તમાનકાળનું। હવે આપણે આ વાક્ય રચના પ્રમાણે આપણે આ વાક્ય છે ગુજરાતીનું એના અંગ્રેજીમાં આપણે ફેરવીશું। તો પહેલાં છે અહીંયા વાક્ય રચનામાં કર્તા, તો કર્તાનો મતલબ થાય કે વાક્યનોમાં કોની વાત કરવામાં આવી છે, તો અહીં આ વાક્યની અંદર પક્ષીઓની વાત કરવામાં આવી છે, તો પક્ષીઓ એ થયો કરતા, તો પક્ષીઓ એટલે કે ધ બર્ડ્સ। હવે બર્ડ્સ બહુવચન છે એટલે એમ ઇઝ આરમાંથી શું આવશે, તો બર્ડ્સ જોડે આર મૂકી દેવાનું કે ધ બર્ડ્સ આર। હવે કીધું છે કે જે ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ, તો અહીંયા ક્રિયા કઈ છે, તો ક્રિયા છે ઉડવાની, એટલે ઉડવાનું જે અંગ્રેજી થશે ફ્લાય, અને એનું કેવું કીધું છે, તો આઈએનજી વાળું રૂપ, એટલે ફ્લાયનું શું થઈ જશે, ફ્લાઇંગ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ। પછી શું કીધું છે કે અહીંયા આકાશમાં, એટલે આપણે એમ લખી દઈએ કે ઇન ધ સ્કાય। તો આ થઈ ગયું આપણે ચાલુ વર્તમાનકાળનું વાક્ય, બરાબર। તો જ્યારે પણ તમને ચાલુ વર્તમાનકાળના કોઈ પણ સાદા વર્તમાનકાળનું વાક્ય હોય એને ચાલુ વર્તમાનકાળમાં ફેરવવું હોય, અથવા તો કોઈ પણ વાક્ય હોય એને ચાલુ વર્તમાનકાળમાં તમને ફેરવવાનું કહે, તો ફક્ત આ વાક્ય રચના યાદ રાખવાની અને આ વાક્ય રચના પ્રમાણે તમે એ વાક્યને ફેરવશો, એટલે એ શું થઈ જશે, ચાલુ વર્તમાનકાળનું વાક્ય બની જશે। હવે ચાલુ વર્તમાનકાળના અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમ કે એક ઉદાહરણ અહીંયા છે કે હું અત્યારે ટેનિસ રમી રહી છું, હું અત્યારે ટેનિસ રમી રહી છું, બરાબર। તો હવે આપણને આ ખબર પડી જાય કે આ વાક્ય રમી રહી છું, અત્યારે અત્યારે શબ્દ આપ્યો છે એટલે હાલની જે આ ક્રિયા છે એ હાલની થઈ ગઈ। હવે આ હાલની ક્રિયાઓ માટે આપણે આ વાક્યને અંગ્રેજીમાં રૂપાંતર કરીએ ચાલુ વર્તમાનકાળમાં, તો કેવી રીતે થશે, તો આ વાક્યની અંદર પ્રથમ આપણે શું શોધીશું, તો વાક્ય રચના પ્રમાણે આપણે વાક્યને કરતા પહેલાં શોધીએ, તો કરતા છે હું, બરાબર। અહીંયા કોની વાત કરવામાં આવી છે, તો હુંની વાત કરવામાં આવી છે, જે વ્યક્તિની વાત કરવામાં આવી હોય એ વાક્યનો કરતા થયો, તો અહીંયા હુંની વાત કરવામાં આવી છે, તો હું એટલે શું થઈ જશે, આઈ। હવે આઈ જોડે સહાયકારક ક્રિયાપદ શું આવશે, એમ ઇઝ આરમાંથી આઈ જોડે શું આવે, હંમેશા વર્તમાનકાળમાં એમ આવશે, એટલે આઈ એમ। પછી રમી રહી છું, આ રમવાની ક્રિયા છે, તો અહીંયા આપણે કીધું છે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, તો ક્રિયાપદનું આઈએનજી એટલે પ્લે એ થાય, એ આપણું શું થયું, પ્લે એ રમવાની ક્રિયાનું
સાદુરૂપ થયું, પણ અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું એટલે શું થઈ જશે, આઈ એમ પ્લેઇંગ, બરાબર? એવી રીતે વાક્ય બનશે. પછી શું રમે છે, તો ભાઈ ટેનિસ, એટલે આપણે લખી દઉં કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ, બરાબર? અત્યારે છે એનું ગુજરાતી થશે નાવ. તો આખું વાક્યનું ગુજરાતી બની જશે કે હું અત્યારે ટેનિસ રમી રહી છું, એટલે કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ, બરાબર? તો આ થઈ ગયા આપણે ચાલુ વર્તમાનકાળના વાક્યો, બરાબર? હવે જો ચાલુ વર્તમાનકાળની અંદર પ્રશ્ન વાક્ય બનાવવા માટે, તો આવું જો સાદું વાક્ય હોય અને સાદા વર્તમાનકાળનું આ ચાલુ વર્તમાનકાળ છે, ચાલુ વર્તમાનકાળના તમને સાદું પ્રશ્ન વાક્ય જ્યારે બનાવવાનું કહે, તો આપણે એક વાક્ય લઈએ કે આપણે અહીંયા પહેલું વાક્ય લખ્યું હતું કે ધ બર્ડ્સ આર પ્લેઇંગ, સોરી પ્લેઇંગ નહીં ફ્લાઇંગ, ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આવું જ્યારે આપણે વાક્ય હતું. હવે સાદું પ્રશ્ન વાક્ય જ્યારે બનાવવામાં હોય ત્યારે આર વાક્યમાં આગળ આવી જશે, એટલે આવી રીતે થશે આર. હવે બીજું જે વાક્ય છે એમ નામ મૂકી દેવાનું, તો આર પછી અહીંયા ધ બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આનું ગુજરાતી શું થશે આ પ્રશ્ન વાક્યનું, કે શું પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે? તો જો આપણે હકારમાં જવાબ આપવું હોય તો એમ લખવાનું અ યસ બર્ડ્સ છે એટલે ધે આર. જો નોમાં તમારે જવાબ આપવું હોય તો લખવાનું નો ધે આર નોટ અથવા ધે આરન્ટ, બરાબર? આવી રીતે આ આપણું થઈ જશે પ્રશ્નવાક્ય, પ્રશ્નવાક્ય અને નીચે આપણે એના ટૂંકમાં જવાબ આપ્યા છે, જે એક હકારમાં મૂક્યું છે અને એક નકારમાં મૂક્યું છે, બરાબર? તો ચાલુ વર્તમાનકાળ વિશે ખબર પડી જાય. ચાલુ વર્તમાનકાળની જે ક્રિયા હોય એ અત્યારે અત્યારના હાલના જ સમયમાં એ ક્રિયા ચાલુ હોય, એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ચાલુ વર્તમાન કાળની આ જે વાક્ય રચના છે એ કરતા, કરતા પછી એમ ઇઝ આર કરતા પ્રમાણે મૂકવાનું, એ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર? આ થઈ ગઈ એની વાક્ય રચના. તો આવી રીતે બીજા જે વાક્ય તમને પૂછવાનું કે ચાલુ વર્તમાનકાળમાં ફેરો, તો તમારે આ વાક્ય રચના મોઢે કરી લેવાની, જેથી કરીને બીજા કોઈ વાક્ય હોય અને ચાલુ વર્તમાનકાળમાં ફેરવવા હોય તો તમારે જો વાક્ય રચના આવડતી હોય તો તમે એને ઇઝીલી ફેરવી શકો, બરાબર?